નમસ્કાર દર્શક મિત્રો તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી કેબિનેટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આવા પરિવારો જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા આઠ લાખ છે આ પરિવારોના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દસ લાખ રૂપિયા સુધીની લોન પર ત્રણ ટકા વ્યાજ સબસીડી ઉપલબ્ધ થશે ભારત સરકાર રૂપિયા સાત પોઈન્ટ પાંચ લાખ સુધીની લોન પર પંચોતેર ટકા ક્રેડિટ ગેરંટી આપશે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે બેન્કો પાસેથી વ્યાજબી દરે દસ લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકાય છે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે પીએમ વિદ્યાલક્ષ્મીને મંજૂરી આપી જે એક નવી કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે તેનો ઉદ્દેશ મેઘાવી છાત્રોને નાણાકીય મદદ આપવાનો છે જેથી નાણાકીય અડચણો કોઈને હાર સ્ટડી કરતા રોકી શકે નહીં તેમણે કહ્યું કે આ યોજના અંતર્ગત ગુણવત્તાપૂર્ણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનારા કોઈ પણ વિદ્યાર્થી બેંક અને નાણાકીય સંસ્થાઓમાંથી કોઈ જામીન ગેરંટી વિના લોન લઈ શકશે જેનાથી સિલેબસ સાથે જોડાયેલ ટ્યુશન ફી અને બીજા ખર્ચાની પૂરેપૂરી કવર કરી શકાય છે આ લોન દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેથી તેઓ આર્થિક સંકટ છતાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે આ યોજના માટે ત્રણ હજાર છસો કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસથી થી લાગુ કરવામાં આવશે